જય શ્રી કૃષ્ણ. આ વિડીયોમાં શિવ પૂજા કરતી વખતે કઈ વાતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તે જાણીશું. કારણ કે શિવ પૂજામાં અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. જો પૂજામાં કોઈ ભૂલચૂક થઈ જાય તો તેનો દોષ લાગે છે. તો આ વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, શ્રાવણ માસ એટલે ભગવાન શિવની પૂજા આરાધના કરવાનો માસ. આ મહિનામાં ભક્તો પૂરી શ્રદ્ધાથી ભોળાનાથની પૂજા અર્ચના કરી તેમને રીઝવે છે. ઘણીવાર ભૂલથી એવી ચીજ સામગ્રી ચડાવાઈ જાય છે કે જેનાથી દોષ સર્જાય છે. આ દોષના લીધે અનેક તકલીફનો સામનો કરવો પડે છે. તો જોઈએ એ કઈ ચીજો છે જે ભગવાન શિવને અર્પણ ન કરવી જોઈએ. તો મિત્રો, શિવ પૂજામાં ક્યારેય શંખનો ઉપયોગ ન કરવો જોઈએ. કારણ કે ભગવાન શિવે શંખચૂડનો વધ કર્યો હતો અને તેમાંથી શંખની ઉત્પત્તિ થઈ હતી. આથી શંખ એ અસુરનું પ્રતીક માનવામાં આવે છે. આથી શિવ પૂજામાં શંખનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. ત્યાર પછીની બીજી વસ્તુ છે તુલસી. ભગવાન શિવની અને ગણેશની પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ, તેનાથી દોષ લાગે છે. ત્યાર પછી જોઈએ તો ખંડિત ચોખા. ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખા ક્યારેય ન વાપરવા, તેનાથી દોષ લાગે છે. આથી હંમેશા આખા ચોખા હોય તો જ પૂજામાં વાપરવા. શિવ પૂજામાં લાલ કંકુનો ઉપયોગ ક્યારેય ન કરવો, કારણ કે કંકુ એ સૌભાગ્યનું પ્રતીક છે અને શિવજી તો પરમ વૈરાગી છે. તેને ભસ્મ ચઢે છે અને તે પણ સ્મશાનની. આથી શિવ પૂજામાં લાલ કંકુ ક્યારેય ન ચઢાવવું જોઈએ. મિત્રો, ભગવાન શિવની પૂજામાં નાળિયેર ક્યારેય ન વધેરવું, તેમજ નાળિયેરના પાણીનો અભિષેક પણ ન કરવો. કારણ કે નાળિયેર એ દેવી લક્ષ્મીનું પ્રતીક છે, જેનો સંબંધ ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે છે. આથી શિવ પૂજામાં નાળિયેર ન લેવું જોઈએ. જો નાળિયેર મૂકવું જ હોય તો શિવ મંદિરે શિવલિંગની આગળ દળદળતું મૂકી દેવું, પરંતુ પૂજામાં ક્યારેય નાળિયેર વધેરવું ન જોઈએ. તો મિત્રો, શિવ પૂજામાં આવી અમુક ભૂલો ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે તો ભગવાન શિવની કૃપા હંમેશા. ભગવાન ભોળાનાથ અત્યંત ભોળા છે. તેના ભક્તોની થોડી એવી સેવા પૂજાથી જ પ્રસન્ન થઈ જાય છે. પરંતુ જો એ પૂજામાં કોઈ ભૂલ કરે તો ક્રોધિત થઈ તેને દંડ આપે છે. આથી આ દરેક બાબતોનું ધ્યાન શિવ પૂજામાં અવશ્ય રાખવું જોઈએ. તો મિત્રો, આજના આ વિડીયોમાં ખૂબ જ સુંદર માહિતી તમને જરૂર ગમી હશે. તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ, જય મહાદેવ, હર હર મહાદેવ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.